बनासकांठा जिल्लामां त्रण नगरपालिकामां 2 वर्षनी टर्म पूर्ण थता प्रमुख अने उपप्रमुखनी वरणी कराई। पालनपुर डिस्सा अने भाबरमां नवीन प्रमुख अने उपप्रमुख नीमाया। डिस्सा नगरपालिकामां प्रमुख उपप्रमुखनी वरणीमां भाजपना नगरसेवकोमां असंतोष। 13 नगरसेवको पहोंच्या जिल्ला भाजप कार्यालय। जिल्ला भाजप प्रमुखने करी रजूआत। अमीरगढ़ तालुका में रोषे भरायेला खेडूतो वीज कचेरीए पहोंच्या। वीज पुरवठो अनियमित मळता खेडूतोए वीज अधिकारीने रजूआत करी। दियोदरना कुवातामां वृद्धनुं मृतदेह मळता चकचार मची। परिवारजनोए हत्यानी आशंका व्यक्त करी। कलेक्टर कचेरी खाते आयुष्मान भव कार्यक्रम ने लईने कलेक्टरे प्रेस कॉन्फरेंस योजी। जिल्लामां 17 सप्टेम्बर थी 2 ऑक्टोबर सुधी आयुष्मान भव कार्यक्रम योजाशे। बनासकांठा जिल्लामां आगामी 17 सप्टेम्बर थी योजाणार आयुष्मान भव कार्यक्रम ने लईने जिल्ला कलेक्टर वरुणकुमार बनरवाल द्वारा प्रेस कॉन्फरेंस योजवामां आवी हती। जेमां आयुष्मान द्वारा अंतर्गत 70,000 થી વધુ લાભાર્થીઓને પીએમજેવાયના પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે, તેમજ ગ્રામ્ય પંચાયતોમાં આયુષ્યમાન ગ્રામ્યસભા યોજાશે અને 100% કાર્ડ લોકોને મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે। લોકોને સરળતાથી આવકના દાખલા મળી રહે જેને લઈને ગ્રામ્ય પંચાયતના તલાટીઓને પણ સૂચના આપવામાં આવી છે। જિલ્લામાં 13.50 લાખ લાભાર્થીઓ સામે 8,08,000 આયુષ્યમાન કાર્ડ નીકળી ગયેલ છે અને બાકીના કાર્ડ નીકળવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે। અંતર્ગત ઘણા બધા લોકો જેમના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ કે આયુષ્માન ભારત યોજનાના કાર્ડ રહી ગયા છે એ કાઢવાની કાર્યવાહી પણ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે તમામ લોકોને પોતાનું જે આવકનો દાખલો છે આધાર કાર્ડ આ વિગતો સાથે એમના નજીકના પીએચસી પર જઈને હાજર રહેવાનું રહેશે અને મોટાભાગના કેસોમાં અમારો પ્રયત્ન છે કે આ કાર્ડ લોકોના ઘરે જઈને એમના પાસે ડોક્યુમેન્ટ લઈને અમે તૈયાર કરવાનો પ્રયત્ન પણ કરશું। અને આવકના જે દાખલા છે એ ગામના તલાટીકમ મંત્રીશ્રી કે વીસી મારફત બહુ આસાનીથી સહેલાઈથી લોકોને મળી જાય એના માટે અમે સૂચના તમામ તલાટીકમ મંત્રીશ્રીઓને આપી દીધી છે, જેના આધારે આ કેમ્પેન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। કે સરકાર દ્વારા આયુષ્માન ભવ કેમ્પેન જે છે એ લોન્ચ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર કાલે બપોરે 12 વાગે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે, જેની અંદર માનનીય જે રાષ્ટ્રપતિશ્રી છે એ આ કાર્યક્રમને લોન્ચ કરવાના છે અને 17 તારીખથી આ કેમ્પેનની શરૂઆત કરવામાં આવશે અને આરોગ્ય વિભાગની જેટલી પણ યોજનાઓ છે, નિક્ષય મિત્ર યોજના હોય, આયુષ્માન ભારત યોજના હોય, એનસીડીએસની યોજના હોય, એ તમામ યોજનાઓમાં એક સેચ્યુરેશન અચીવ કરવાના હેતુથી આ કામગીરી આવનાર દિવસોમાં થવાનું છે। એના ભાગરૂપે આયુષ્માન સભા એક તમામ ગામોમાં ગ્રામસભા યોજવામાં આવશે, જેને આયુષ્માન સભા તરીકે આયોજન કરવામાં આવશે અને એમાં બધા લાભાર્થીઓની યાદીનું વાંચન કરી એમાં કોઈ લાભાર્થીઓ રહી જતા હોય તો એમની યાદી તૈયાર કરી અને બાકી ગામની અંદર પણ એનો પ્રચાર પ્રસાર થાય જેના થકી કાર્યવાહી કરવામાં આવશે। એ જ પ્રકારે બીજી ગ્રામસભા જે છે ડિસેમ્બર મહિનાના લગભગ 22 તારીખની આજુબાજુમાં આયોજન કરવામાં આવશે, જેની અંદર આ કેમ્પેન દરમિયાન કરેલ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે અને તમામ હોસ્પિટલ્સની અંદર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવશે। અમે તમામ તાલુકાઓમાં રક્તદાનનું કેમ્પ આયોજનની તારીખો પણ જાહેર કરી છે। હું બધા લોકોને અપીલ કરીશ કે આ રક્તદાનના કેમ્પમાં બહોળી સંખ્યામાં હાજર રહી આ કેમ્પને સફળ બનાવે અને તમામ જગ્યાએ ઓર્ગન ડોનેશન માટે પણ પ્રચાર પ્રસારની કામગીરી આવનાર દિવસોમાં કરવામાં આવનાર છે। 2.5 વર્ષની મુદ્દત પૂરી થતાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। પાલનપુર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી પ્રક્રિયા યોજાઈ હતી અને ભાજપના મેન્ડેટ પર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી।
पालनपुर नगरपालिकाना पालनपुर प्रांत अधिकारी अध्यक्षतामां पालनपुर नगरपालिकाना प्रमुख अने उपप्रमुखना पद माटेनी वरणी प्रक्रिया योजाई हती। प्रमुख पदे चिमनलाल सोलंकी अने उपप्रमुख पदे नागजी देसाईनी वरणी करवामां आवी हती। पालनपुर शहेरमां चार दिवसथी प्रमुख उपप्रमुख पद माटेनी अटकळोनो अंत आव्यो हतो, परंतु नगरपालिकाना प्रमुख पद माटे 2.5 वर्ष माटे एससी बैठक होवाथी चिमनलाल सोलंकीने भाजपना मेन्डेट पर प्रमुख पदनी जवाबदारी सोंपवामां आवी छे। त्यारे उपप्रमुख तरीके नागजी देसाई तेमज कारोबारी चेयरमैन तरीके पीयूष पटेल तेमज शासक पक्षना नेता तरीके नीलमबेन जानी अने दंडक तरीके पार्थ ठाकोरनी वरणी करवामां आवी छे। जो कि पालनपुर शहेरना हितमां अने विकासमां पालनपुर पालिका अग्रेसर रहेशे तेवो नवीन प्रमुखे विश्वास व्यक्त कर्यो हतो। नगरपालिकाना विकास माटे अमे अमारी आखी टीम साथे रहेशे। अमारुं शहर संगठन भारतीय जनता पार्टी सब साथ संगठन अने प्रजा ने साथ राखी अमे सब 2.5 वर्ष अमरा जे पण कामों विकासना थशे ए अमे साथे रहीने करीशुं। अमीरगढ़ तालुकाना किडोतर गामे 7 वर्ष बाद दूधनी डेरी चालू थता पशुपालकों में खुशीनी लहर छवाई। अमीरगढ़ तालुकाना किडोतर गामे अंदाजे 7 वर्षथी दूध मंडळी बंद हती, जेने कारणे पशुपालकोने पोताना ज गाममांथी 5 किलोमीटर दूध भरावा माटे जवुं पड़तुं हतुं, जेथी अनेक समस्याओनो सामनो करवो पड़तो हतो, जेमां खास चोमासानी ऋतुमां दूध भरावानी खूब ज अगवडता पड़ती हती, जेथी हवे दरेक समस्याओमांथी गामना पशुपालकोने मुक्ति मळशे। अमीरगढ़ आदिवासी विस्तार धरावतो तालुको छे, तेमां खास करीने खेती अने पशुपालक अने पशुपालनना व्यवहार साथे संकळायेला छे, जेमां खास करीने नाना तेमज मध्यम वर्गना खेडूतो तेमज पशुपालको पोताना दूधनुं पशुओनुं दूध वेचीने पोतानुं गुजरान चलावता होय छे। अमीरगढ़ तालुकाना किडोतर गाममां पण एक दूध मंडळी हती। पशुपालको अने दूध मंडळी वच्चे अंगत कारणोथी आजथी 7 वर्ष पहेला किडोतर गामे दूध मंडळी बंद करावामां आवी हती, जेना कारणे पशुपालकोने आजूबाजूना गामडाओमां दूध भरावा माटे જવું પડતું હતું, જેને લીધે પશુપાલકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। તેથી અમીરગઢ તાલુકાના કિડોતર ગામના જાગૃત વ્યક્તિઓ દ્વારા બનાસ ડેરીમાં ગામની ડેરી ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે બનાસ ડેરી પશુપાલકોના હિતમાં નિર્ણય લઈને 7 વર્ષ બાદ કિડોતર ગામની 7 વર્ષ અગાઉથી બંધ પડેલી દૂધની ડેરી ચાલુ કરવામાં આવી હતી, જેના કારણે ખેડૂતો અને ગામના પશુપાલકોમાં એક ખુશીની લહેર જોવા મળી હતી। અંદાજિત રોજનું 2000 લીટર જેટલું દૂધ કિડોતર ગામના પશુપાલકો આજુબાજુની દૂધની ડેરીઓમાં દૂધ ભરાવતા હતા, જ્યારે હવે પોતાના જ ગામમાં પશુપાલકો દ્વારા દૂધ ભરાવવાથી નિયમિત પગાર, ચા, પશુ આહાર પોતાની જ ડેરીમાં મળશે, તેમને પોતાના જ ગામમાં ડેરી 7 વર્ષ બાદ ચાલુ થતા ખુશખુશ જોવા મળ્યા હતા। અમારા કિડોતર ગામમાં ડેરી 7 વર્ષથી બંધ હતી, જેથી લોકો આજુબાજુના ગામડામાં 2-3-4 કિલોમીટર દૂરને દૂધ ભરાવતા, ત્યાંથી ખૂબ જ હેરાન પરેશાન હતા। ત્યાંથી કાલે વાઇસ ચેરમેન ભાવાભાઈ દેસાઈ સાહેબ, બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી, ઝોનલ અધિકારી અને ગામના વડીલો હાજર રહી ગામની ડેરી ચાલુ કરી સાંજથી દૂધ ભરાવવાનું ચાલુ કરતાં ખૂબ જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને પોતાનું જીવન ધોરણ આ ડેરી ચાલુ થવાથી ઊંચું આવશે અને પશુપાલનમાં ખુશી જોવા મળી અને આંતરિક વિશ્વાસના કારણે બંધ હતી 7 વર્ષથી। ત્યારે અમારે 7 વર્ષથી ડેરી બંધ હતી એટલે ગામનો વિકાસ બિલકુલ બંધ થઈ ગયેલો, એટલે નાના મોટા બધા જે ખેડૂતો હતા એટલે કોઈને સાધન હોય ના હોય એના માટે વિધવા બહેનો હતી એમને જવા માટે બહુ તકલીફ થતી હતી અને ગામનો વિકાસ બિલકુલ અટકી ગયો હતો। મારે પણ હું ગામ પીડોતરમાં રહેવાથી છું, મેં 2 ગાય છે પણ હું બી દૂધ નહોતો ભરાતો, મેં બી સંકલ્પ લીધો હતો કે આપણા ગામમાં ડેરી ચાલુ થાય તો જ આપણા ગામમાં દૂધ ભરાવાનું, એટલે 2 મહિનાથી હું કાલે દૂધ ભરાયું એટલે ખૂબ ખૂબ આભાર। ભાવર નગરપાલિકાના બીજા ટર્મના પ્રમુખ ઉપપ્રમુખની વરણી યોજાઈ। ભાવર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ બીજા ટર્મની 2.5 વર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 12 સપ્ટેમ્બરના રોજ ભાભર પાલિકા મીટિંગ હોલમાં પ્રાંત અધિકારી ડોડિયા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। બીજા ટર્મના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી સાકરબા બલુભા રાઠોડ, ઉપપ્રમુખ ગીતાબેન લીલાજી ભીખાણી અને કનુભાઈ ગણપતભાઈ ઠક્કરની કારોબારી ચેરમેન તરીકે બહુમતીથી વરણી કરવામાં આવી હતી। બીજા ટર્મ માટે વરણી કરાયેલ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને મો મીઠું કરાવી ફૂલહાર પહેરાવીને ભાજપના આગેવાનો કોર્પોરેટર શુભેચ્છાઓ પાઠવી હતી। આજરોજ બીજા ટર્મની બાબર નગરપાલિકાની ચૂંટણીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં માનનીય અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની સૂચનાથી અને અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુના માર્ગદર્શન હેઠળ અમો આજરોજ પાર્ટી વતી મેન્ડેટ લઈને આવેલા અને તે મેન્ડેટમાં પાર્ટીએ
प्रमुख तरीके साकरबेन बच्चूभा राठौर, उपप्रमुख तरीके गीताबेन लीलाजी ठाकुर, कारोबारी चेरमेन तरीके कंदुभाई ठक्कर, शासक पक्ष नेता तरीके नीताबेन हरिघर गोस्वामी ने मेन्डेट आप्यो। ते मेन्डेट नू तमाम पार्टी कार्यक्रमों श्रनिष्ठ जे कॉर्पोरेटरो तेनु पालन कर्यु, ते बदल पार्टी वती हूँ तमाम कॉर्पोरेटरों आभार मानु छू। अस्तु, भारत माता की जय। बाबर नगरपालिका 2.5 वर्ष की टर्म पूरी थता आज 2.5 वर्ष अंदर आज चूंटनी प्रमुख उप्रमुख चूंटनी उजाई, एम भारतीय जनता पार्टी अने अमरा प्रदेश अध्यक्ष श्री पाटिल साहेब अने एमनी एमना थकी आज भारतीय जनता पार्टी प्रमुख तरीके बेन श्री साकरबेन बलूभा राठौर एमने प्रमुख तरीके घोषित कर्या छे। उप्रमुख तरीके गीताबेन लीलाजी ठाकुर एमने घोषित कर्या छे अने कारोबारी चेरमेन तरीके कनुभाई गणपतभाई ठक्कर ने अने दंडक तरीके बेन नीताबेन हरिघर गोस्वामी ने घोषित कर्या छे। अमारा 2.5 वर्ष पहला पण खूब सारू शासन चालू छे अने अत्यारे पण 2.5 वर्ष में अमे आ नवा जे सुकानियो जे छे ए खूब सारी मेहनत करशे अने अमारा 24 से 24 जे अमारा कॉर्पोरेटर छे ए बधा साथे मळीने अने आवना समयनी अंदर आ भाभरनी अंदर अने अनेक विकासना कामों थशे अने एनी अंदर खूब ज मोटा अनेक एवा खूब ज एवा अनेक निर्णयो जे कार्य करवाना छे ए पण थशे। आज भारतीय जनता पार्टीए अमाने जे अमारा प्रमुख महामंत्र प्रमुख उप्रमुख ने कारोबार चेरमेन ने दंडक बनाव्यो छे, आज अमे भारतीय जनता पार्टीनो अमे खूब खूब आभार मानीए छीए अने अमे हमेशा भारतीय जनता पार्टीना ऋणी बनीशुं अने अमे बधा साथे मळीने अने जे कार्य जे करवाने साथे करीशुं अने भारतीय जनता पार्टीए जे निर्णय लीधो छे ए बधा अमे सौना माटे अमारे मंजूर छे। आज भारतीय जनता पार्टी गुजरात प्रदेश की सूचना मुजब અને માન્ય પાટિલ સાહેબને જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુની રાયબરી હેઠળ ભાભર નગરપાલિકાના 2.5 વર્ષની જે ટર્મ પૂર્ણ થઈ હતી એમાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને પક્ષના નેતાને ચૂંટણી કરવામાં આવી। પ્રમુખ તરીકે સાકરબા બલુભા રાઠોડ, ઉપપ્રમુખ તરીકે ગીતાબેન લીલાજી ઠાકોર, કારોબારી ચેરમેન તરીકે કનૈયારામ ગણપતરામ ઠક્કર અને પક્ષના નેતા તરીકે નીતાબેન હરિગરી ગૌસ્વામીની નિયુક્તિ કરવામાં આવી છે। ભાભર શહેર ભાજપ, ભાભરના નગરજનો અને તમામે તમામ કોર્પોરેટરે આ નિર્ણયને ખૂબ જ પ્રશંસનીય રીતે આવકાર્યો છે। આવનારા સમયમાં ભાભર નગરના વિકાસ માટે અને ભાભરની સુખાકારી માટે અમારી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની 24 જણની ટીમ ખૂબ જ ખંતથી મહેનત કરશે અને આવનારી લોકસભાની ચૂંટણીની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરશે એવી અમને સૌને આશા છે અને ભાભર નગરપાલિકાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો ખંતથી મહેનત કરશે એવી અમે ભાભર નગરને અત્યારે બાંયધરી પણ આપીએ છીએ। ડેસા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં અસંતોષ, 13 જેટલા નગરસેવકો જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા, જિલ્લા ભાજપ પ્રમુખની સમજાવટ બાદ મામલો થાળી પડ્યો। ડેસા નગરપાલિકામાં આજે પ્રમુખ પદની વરણીને લઈને અસંતોષ બહાર આવ્યો છે। ડેસા નગરપાલિકાના ચૂંટાયેલા 13 જેટલા કોર્પોરેટરોએ ખુલ્લો વિરોધ કર્યો છે અને ડેસા નગરપાલિકા ઉપપ્રમુખ સહિત કોર્પોરેટર પાલનપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે બેઠક કરી, જોકે જિલ્લા ભાજપ પ્રમુખની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળી પડ્યો હતો। છેલ્લા એક અઠવાડિયાથી ડીસામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદે લઈને વાતાવરણ ગરમાગરમ હતું, પરંતુ પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોના બંને જૂથો સામસામે આવી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડી હતી અને એમાં આજે ડીસા નગરપાલિકામાં પ્રમુખ પદની વરણી કરાઈ, જેમાં ખુલ્લો અસંતોષ બહાર આવ્યો છે। પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી થતાં અસંતોષ જાહેર થયો છે, જોકે 13 જેટલા ચૂંટાયેલા સભ્યો છે તે બળવો કર્યો છે અને જિલ્લા ભાજપ પ્રમુખ સાથે બેઠક કરીને રજૂઆત કરી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળી પડ્યો હતો, જોકે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો। પાલનપુરના ગ્રામીણ વિસ્તારોમાં રખડતા પશુઓના ત્રાસથી ખેડૂતોને ભારે હાલાકી, ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થતાં ખેડૂતોએ ઢોરવાડા બનાવવા સરકારને માંગ કરી। પાલનપુર તાલુકાના સુડા વિસ્તારમાં ખેતરોમાં ઉભેલા પાકને રખડતા પશુઓ દ્વારા નુકસાન કરવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકો મુરઝાવવાની તૈયારીમાં છે, ત્યારે બિયારણ, ખાતર, ખેડાઈ સહિતના ખર્ચાઓ કરી અને ખેડૂતોએ પોતાના ખેતરોમાં જુવારનો પાક ઉગાડ્યો હતો, જોકે આ વિસ્તારમાં રખડતા પશુઓનો ભારે ત્રાસ હોવાને કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાક રખડતા ઢોરો દ્વારા ચરી જઈ મોટું નુકસાન કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે સુડા વિસ્તાર
જિલ્લાના ખેડૂતો દ્વારા તાત્કાલિક ઢોરને આગ્રખડતા ઢોરો માટે ઢોરવાડા બનાવીને તેમને તાત્કાલિક પકડી ઢોરવાડામાં પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો હાલમાં હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ રખડતા ઢોરો પણ તેમના ઉભા પાકને નુકસાન કરતા ખેડૂતોને પડતા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ખેડૂતોએ તાત્કાલિક ઢોરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અમારો જે આ વિસ્તાર છે સુંડાનો વિસ્તાર, અમે આજે જે ઊભો જોઈએ જે ભોખરી વિસ્તાર કહેવાય છે, અને આની અંદર અમારો મોટામાં મોટો પાક થતો હતો જુવારનો પાક થાય છે. અને આ જુવારનો પાક મેં મારું આ ખેતર છે એની અંદર મેં 3.5-3.75 વીઘા ખેતર છે એની અંદર મેં 60 કિલો જુવાર અને 2 DAP પહેરેલી હતી. આજે એ પાક મોટો થયો તે એને રખડતા પશુઓ ખાઈ ગયા છે. અમને દેખાતું છે કે આવા ચારે બાજુ કે બધું પશુઓ અમારું ઘાસ ખાઈ ગયા છે. માટે અમે સરકારને એ અપીલ કરીએ છીએ કે દરેક ગામડે ગામ પંચાયતને આદેશ કરે અને પશુવાડા બનાવે, પશુવાડા બનાવી અને રખડતા ઢોરોને વાડે પૂરે. જો રખડતા પશુઓને વાડે નહીં પૂરે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન કરશે. હવે અમારે પણ એક મોટી ઘાસ ચારાની સમસ્યા હતી, એટલા માટે અમે જુવાર વાવી હતી અને આ જુવારના પાકને કમ્પ્લેટ ગાયો ખાઈ ગઈ છે, ખેતરમાં બિલકુલ રહ્યું નથી. માટે જો આવું ને આવું રહેતું જતું તો ખેડૂતને બહુ નુકસાન થવાનું છે. અમે વરસાદ આવ્યા પછી પણ ખાતર નાખેલું અને ખાતર નાખ્યા પછી પણ રખડતા પશુઓ આ પાકને ખાઈ ગયા છે. માટે હું સરકારને એક નમ્ર અપીલ કરું છું અને હૃદયપૂર્વક કહું છું કે દરેક ગામ પંચાયતની અંદર આદેશ કરે અને ગામ પંચાયતને આદેશ કરીને ગામડે ગામડે પશુવાડા બનાવે અને પશુઓને વાડે પૂરે તો જ ખેડૂતના પાક બચશે. અમીરગઢ તાલુકાના રોષે ભરાયેલા ખેડૂત પુત્રો ઉમટી પડ્યા વીજ કચેરીએ. સરકાર જાહેરાત કરે છે પરંતુ અમીરગઢ તાલુકાના વીજ કંપનીને લાગુ ન પડતો હોય તેમ અવારનવાર વીજ કાપ મૂકીને ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોવાથી રોષે ભરાયેલા ધરતીપુત્રો વીજ કંપનીની કચેરીએ ઉમટી પડ્યા હતા અને વીજ પુરવઠો નિયમિત રીતે આપવાની માંગ કરી હતી. અમીરગઢ તાલુકો આદિવાસી વિસ્તાર હોવાથી અહીંના ખેડૂતો મોટાભાગે વરસાદ આધારિત ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તો બીજી બાજુ પિયતની સગવડ ધરાવતા ખેડૂતો વરસાદ ખેંચાય તો સિંચાઈ કરી ખેતીને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે અમીરગઢ તાલુકામાં છેલ્લા 1.5 માસથી વરસાદે વિરામ લેતા ધરતીપુત્રો વિમાસણમાં મુકાયા છે. જોકે ખેતી વપરાશનો વીજ પુરવઠો નિયમિત અને વધુ મળે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ અમીરગઢ તાલુકાના અન્નદાતાને સિંચાઈ માટે અનિયમિત વીજ પુરવઠો મળતો હોવાથી બગડતા પાકને બચાવવા અને નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ સાથે ખેડૂતોએ વીજ કંપનીએ ઉમટી પડ્યા હતા અને સરકારની નિયમ મુજબ વીજ પુરવઠો આપવા અંગે માંગ કરવામાં આવી હતી. જોકે વીજ પુરવઠો નિયમિત રીતે આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમીરગઢ તાલુકા ભારતીય જવાબદારી છે. આજ રોજ ઇકવાગઢ ડિવિઝનની અંદરમાં જે ભેળા થયા બધા કે ડિવિઝનની અંદરમાં ખેડૂતોના મોટા પ્રશ્ન લાઇટનો હતો. એ લાઇટ જે તે ફેડરલ અંદર બધા ખેડૂતોને પ્રોબ્લેમ હતો અને સોલ્વ કરવા માટે અહીંયા ખેડૂતો બધા ભેળા થઈ અને સાહેબની ચર્ચા થઈ એવું છે. અમને વચન આપ્યું કે આ તમારો પ્રશ્ન જે છે અમે હલ કરી આપીશું એવું અમને વચન આપ્યું છે. એટલે અમે અત્યારે કોઈ આગળ પગલું લેવા લાઇટનો શું પ્રોબ્લેમ હતો? લાઇટનો રિપ્લેસ લાઇટ 8 કલાક પૂરેપૂરો મળતો જ નથી અને જે ફીડર અમે રજૂઆત કરીએ કે લાઇટ ઉપરથી કાપશે એવી રજૂઆત કરી જાય છે. બાકી ખેડૂતોને પૂરેપૂરો લાઇટ મળતો નથી. સરકારે ગુજરાત સરકારે 10 કલાક લાઇટ આપવાની વાત કરી હતી, એ જગ્યાએ અમને ખેડૂતોને 8 કલાક લાઇટ પૂરો મળતો નથી. ડી સાહેબને રજૂઆત કરી, ડી સાહેબ શું જવાબ? એ સાહેબ અમે વચન આપ્યું છે કે અમે તમને અઠવાડિયામાં સોલ્યુશન કરી આપશું અને અમારી તથા હેલ્પરોની જે કોઈ નાની મોટી ભૂલ હશે એ સુધારી આપશે એવી જવાબદારી આપી છે. કપુરાજી પુરોહિત ગામ ડાભેલા. આજરોજ અમે ઇકબાલગઢા UGVSL કચેરી ખાતે ખેડૂતો બધા ભેળા થયેલા હતા, જેની અંદર અમને છેલ્લા કેટલા દિવસોથી લગભગ 1.5 મહિનાથી વરસાદ ખેંચાતા ખેતને ખેતી બચાવવા માટે લાઇટનો બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે, જેની અંદર સરકારશ્રીએ 10 કલાક વીજળી આપવાની અત્યારે જાહેરાત કરી છે. એની અંદર 8 કલાક વીજળી પણ અમીરગઢ સબ ડિવિઝનમાંથી મળતી નથી અને જે પણ મળે છે એ પણ કાપા કાપીમાં મળે છે, કન્ટિન્યુ પાવર મળતો નથી અને વચ્ચેથી અડધો પાવર મળે છે, ક્યારેક પૂરો પાવર નથી મળતો, ક્યારેક 2 કલાક મળે છે, 4 કલાક મળે છે, એ રીતે તૂટક પાવર મળે છે. અને છેલ્લા ખેતી અત્યારે વરસાદ ખેંચાતા બધા જ ખેડૂતોને પાવરની આવશ્યકતા હોય, ખેડૂતોને પાક બચાવવા માટે જ્યારે લાઇટની ખૂબ જ જરૂર છે એવા જ સંજોગોમાં અત્યારે પાવર મળતો નથી, જેની રજૂઆત કરવા અમે સાહેબને ડેપ્યુટી એન્જિનિયર સાહેબ જોડે આવેલા હતા, તેમને રજૂઆત કરી, તેમને ટેમ્પરરીલી આશ્વાસન આપ્યું છે કે અમારે 2-4 દિવસની અંદર અમે આનો સોલ્યુશન લાવી દઈશું અને જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે, જ્યાં આગળ ફીડરની તકલીફ છે ત્યાં આગળ અમે મેન્ટેનન્સ કરાવી અને પાવરને કન્ટિન્યુ આપવાની કોશિશ કરીશું.
દિયોદરના કુવાતા ગામમાં વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર મચી. વૃદ્ધનો મૃતદેહ મળવા મામલે પરિવારને આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી. દિયોદર તાલુકાના કુવાતા ખાતે ગઈકાલે સવારે ખેતરથી ગામમાં માતાજીની પૂજા કરવા આવેલા વૃદ્ધનો સાંજના સમયે ગામમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વૃદ્ધનો મૃતદેહ મળતા પરિવારે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. મૃતક વૃદ્ધના શરીર પર માર માર્યાના નિશાન હોવાના પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. 65 વર્ષના મૃતક વૃદ્ધ અર્જનભાઈ માજીરાણાના મૃતદેહને પીએમ અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે પીએમ રિપોર્ટ બાદ વૃદ્ધનું મોતનું કારણ જાણવા મળશે. આ બાબતે જે કાલે 4-5 વાગ્યા પછી અમને સમાચાર મળેલા હતા કે કુંવતા ગામમાં અર્જનભાઈ પેળાદભાઈ માજીરાણાનું મર્ડર થયેલું છે અને એ મર્ડરમાં કરવાનો જે પહેલા આક્ષેપો છે કે ભરતભાઈ એમના પપ્પાનું નામને મને આવડતું નથી પણ મકડાના રહેવાસી છે અને જાહેર મર્ડર થયેલું જ છે અને અમે પીએમ માટે અહીંયા દિયોદર લાવેલા હતા રેફરલ અને હવે પછી જે પોલીસને તપાસ સોંપી છે સત્ય બહાર આવવું જોઈએ. પોલીસને અમારી વિનંતી ખાસ વિનંતી કે સત્ય બહાર આવવું જોઈએ. ભાઈ પ્રહલાદભાઈ જતા માતાએ સગત માને મંદિરે 6-7 ગાળા પછી અમે અમારે કાકો ઓફ થઈ ગયા હતા. અમે બધા અહીંયા જતા રહ્યા પણ અમે અહીંયા જતા પછી ના આવ્યા તો અમે ગોત લીધી કે ત્યાં અડતા જ્યાં માતાએ તો અહીંયા પડીથી લાશે ઊંધી પછી અહીંયા તપાસ કરતા મુઈ મૂકતી હતી. પછી પછી અમે કુટુંબને ફોન કર્યો એટલે આવી ગયા બધા. અહીંયા હતા પોલીસ મગાવી ગમે અને કુટુંબવાળા પછી અહીંયા શરીરના ભાગે શરીરને તપાસ કરતા શરીરને લાગેલ હતું અને માર કરેલો છે પગે ને હાથે પહાડામાં માથામાં પેશાબના ભાગે લોહી આવેલ છે મારીને નાખેલો છે સાહેબ. એવી શંકા પાકી છે મને. સરકાર મા બાપ છે પોલીસ મા બાપ છે મને સ્વર્ગોથી આલે આટલો નિયે લઈ આલે. પાલનપુર ખાતે કંથેરિયા હનુમાનના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. એલસીબી પોલીસે યુપીથી આરોપીને ઝડપી લઈ ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે લીધો. પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિરમાં થોડા દિવસ અગાઉ થયેલ 4 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. મંદિરમાં પૂજા કરતા પૂજારીએ સોનાના દાગીના અને રોકડ સહિત 4 લાખની ચોરી કરી હતી, જેમાં પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીને ઝડપાયો હતો અને આરોપીઓ ચોરી કર્યા બાદ ઉત્તરપ્રદેશ અને મેરઠમાં આરોપી જગ્યા બદલતો હતો. ત્યારે એલસીબીએ આરોપી દીપક ગણેશ દુબેની ધરપકડ કરીને ચોરીમાં ગયેલ મુદ્દા માલની વારાણસીથી રિકવર કર્યો હતો. 22-8-2023 રોજ કંથેરિયા હનુમાનજી મંદિરમાં આવેલ તિજોરીમાંથી તેના પૂજારી દીપક ગણેશ દુબે રહે શ્રીનગર તાલુકો બહેરિયા યુપી વાડાએ ભગવાનની રુદ્રાક્ષની માળા ભગવાનનો સોનાનો હાર તેમજ એક પેન્ડલની ચોરી કરી તે ભાગી ગયેલ હતો. તેની તપાસ પીઆઈ પાલનપુર સિટી એસકે પરમાર સાહેબ તથા એલસીબી પીઆઈ શ્રી ડીઆર ગઢવી સાહેબની ટીમો બનાવી અને તપાસ શરૂ કરેલી અને આ ગુનામાં પકડાયેલ તોમતદાર તેમજ ગુનામાં ગયેલ ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.